યુપી ની અંદર દુર્ઘટના બની, રાજકોટ ની અંદર દુર્ઘટના બની, દેશમાં જ્યારે જ્યારે આવી દુર્ઘટનાઓ બને છે ત્યારે ત્યારે નેતાઓ સાથેના એમના કનેક્શન સામે આવે છે, જે મુખ્ય આરોપી હોય છે એમના નામ એફઆઈઆરમાં નથી હોતા, અને પછી દરેક દુર્ઘટનાની અંદર એ તપાસ થવાની બદલે આરોપીઓ છે એ છટકી જાય છે. આજે જ એક વિડીયો મેં જોયો કે જે બાબા જેના સત્સંગમાં આ દુર્ઘટના બની, 122 લોકોનું મૃત્યુ થયું, એ ભોલે બાબા મેનપુરીમાં એના આશ્રમમાં હતા અને ત્યાંથી એક ભારતીય જનતા પાર્ટીના ઝંડાવાળી કાર છે બહાર નીકળી. હવે એના અંદર એ બાબા હતા કે કેમ એ તો હવે તપાસનો વિષય છે, પણ દરેક વખતે આ દુર્ઘટનાઓ બને છે. રાજકોટની દુર્ઘટનાને પણ મારે સાંકળવી છે, કેમ કે ત્યાં પણ સમાચાર આવ્યા કે મનસુખ સાગઠિયા છે, એને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે સંબંધ છે, અને એ આકાઓ છે, આ ચાણક્ય છે, એને બચાવવાનો પ્રયત્ન એ આકાઓ કરી રહ્યા છે, બધું જ બધાને ખબર છે રાજકોટની અંદર, છતાં પણ કશું એ સામે નથી આવતું. જુઓ બેન, ઉત્તર પ્રદેશની ઘટના થોડીક જુદી છે અને આ રાજકોટ સહિતની ઘટના જુદી છે. છે માનવ સંહાર જેવું છે, પણ જુદી ઘટના છે. શું છે, ઉત્તર પ્રદેશના જે ઘટના બની એ આપણી અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા છે. એની બે ભાગ તમને બે ભાગમાં કહીશ. નંબર વન, અત્યારનું માનસ, આપણે ભલે 5 રૂપિયા 65% લોકો ઓછા અત્યારે ગરીબ છે, પણ વૈચારિક રીતે આપણે બધા જ ગરીબ છે, દારૂણ છે, દારૂણ. ગુણવંતભાઈ શાહ બહુ સારા લેખક આપણે ભાસ્કરમાં લખે છે ફ્રન્ટ પેજ ઉપર, તે વિચારોના વૃંદાવનમાં, જેનાથી આપણે આખું ગુજરાત નહીં આખું દેશ દુનિયાને જાણે છે. બાકી તો અનેકો પુસ્તકો લખ્યા અને બહુ મહાન લેખક છે. એનું એક વિધાન આપને કહું, એણે એણે કીધેલી વાત છે કે મેં દુનિયામાં એવા કેટલાય ધનવાન લોકોને જોયા છે જે બિચારા પાસે પૈસા સિવાય કાંઈ હોતું નથી. એવા કેટલાય ગરીબોને મેં એમ કે જોયા છે, ગરીબોને મેં એવા કેટલાય ગરીબોને જોયા છે કે એની પાસે પૈસા સિવાય કઈ હોતું નથી. આ એનું વિધાન છે. એનો અર્થ એમ છે કે તમે ને હું, આપણે બધા ભલે દેખાવે બધી રીતે વ્યવસ્થિત હોઈએ, થોડાક પ્રફુલ્લિત લાગતા હોઈએ, વ્યસ્ત છીએ, કોઈ મોટી પોસ્ટ ઉપર છીએ, પણ આપણા મન મસ્તિષ્કમાં એટલા બધા પ્રશ્નો છે, એટલી સમસ્યાઓ છે, અર્ધી પ્રધી તો જાતે ઉભી કરેલી છે, કુદરતી તો ભાગ્ય જ છે. એને આપણે એમ લાગે છે કોઈ બાબા આપણું ભલામણ કરી, આપણી આપણી કઈક લાજ રાખી દેશે. આપણે આપણા કર્મ નથી સુધારતા, આપણે આપણા કાંડ સુધારવા કોશિશ કરીએ છીએ. જો કર્મ એટલે કે તમારા કર્મ, તમે સત્કર્મ કરો તો તમને ચિંતા થાય જ નહીં, પણ મેં તો જેટલા કાંડ કર્યા છે, મેં દુષ્કૃત્ય કર્યા છે, મેં પાપ કર્યા છે, મેં ખોટે ખોટી એસણા રાખી છે, મેં હંમેશા ખીચા કરતા તો વધુ મારી એમ કે જરૂરિયાત વાળી વાતો કરવા માંડી છે, પછડી કરતા મેં હોડ વધુ તાણી છે, એટલે આપણે ભરાઈ પડીએ છીએ અને પછી હે બાબા હે ફલાણા હે ઢીકણા આપણે મદદ કરો. આ એનો પ્રતાપ છે. પેલી વાત તો એ ઉત્તર પ્રદેશમાં જે થયું તે, અને એવી તો અનેકો ઘટના બની છે આ આપણા દેશમાં. કુંભના મેળાથી માંડીને દરેક અહીંયા પાવાગઢમાં આવું થયું, કચડાય મેર્યા હતા. દરેક લોકોને શું છે, મૂળભૂત ધર્મ નથી પાળવો બેન. અને એ બિચારા જેટલા મરી ગયા, તમે જો મોટા ભાગના બાળકો અને મહિલાઓ છે ને, ખાસ કરીને ગરીબ છે, મૂળ શું થાય છે, એક તો એને એજ્યુકેશન એવું નથી, અને એને બિચારાને એમ છે કે અમારું બધું જે કાંઈ છે અત્યારે અમારું દુઃખના દાડા એ કોઈ બાબા ચમત્કારથી જ પૂરું થાય એમ છે. વાસ્તવમાં એવું છે સાહેબ, આપણે બધાય બેન આપણી મૂળ જે ફરજ છે ને એ ચૂકીએ છીએ, અને દુઃખના આપણે દુઃખ પેદા કરીને સુખના જાવા મારીએ છીએ. આપણે જેને આશ્રિત છીએ એટલે કે માવતરને, અને આપણે આશ્રિત જે હોય તે પત્ની અને બાળકો, પેલા તો તમે બેયની સંતુષ્ટિ પામો ને તો તમને ધર્મથી માંડીને બીજા બધાની યા તો ડિબેટ કરવાની યા તો એને ફોલો કરવાની તમને છૂટ હોવી જોઈએ. હવે મારા માવતર વૃદ્ધાશ્રમમાં હોય અને હું દશરથજીને કે રામને વનવાસ થાય એવી કોઈ કથાકાર બોલે ને મારી આંખમાંથી પલપલિયા પડવા માંડે તો એ તો હું નાટક કરું છું, એનો અર્થ એમ થયો. કારણ કે મારા ખુદના માવતર મેં કીધું વૃદ્ધાશ્રમમાં હોય તો મને અધિકાર જ નથી આ પલપલિયા પાડવાનો. હવે તો આખો દેશ આમ તમે જો લોક માનસ છે ને આખું નાટવલું થઈ ગયું છે એક્ટર જેવું, કે તમે મૂળ વાત તમારી શું, તમારા માવતર જે છે એ તમારી સાથે રહેવા, તમને ઈ પોહાતા નથી, તમારા પત્નીને સંતાનો છે, તમારે એનાથી બીજા જુદા બધા કૌભાંડ કરવા છે, અને પછી બાકી બધું ગુરુઓના પગમાં, ફરાણા બાપુના પગમાં, ઢીકણા બાપુના પગમાં પડી જવું છે. હવે આ બાપુનો ઇતિહાસ છે, તમે હવે બધું ઉખેડાય છે, બજારમાં આવી જ રહ્યો છે ઇતિહાસ ઉત્તર પ્રદેશના બાપુનો, કે એ પૂર્વ કોન્સ્ટેબલ હતા કે પોલીસમાં હતા, પછી કેટલી યૌન શોષણના એ અપરાધી બનેલા, પછી હવે જો બધા ભાગતા ફરે છે વગેરે વગેરે. તો સવાલ એ છે ભાઈ કે તમે ધર્મની વ્યાખ્યા શું છે ખબર છે, ધાર્યતિ ઇતિ ધર્મ રક્ષતી. તમે ધર્મને પાળો તો ધર્મ તમને પાળે, તરત તમે ધર્મની રક્ષા કરો તો ધર્મ તમારી રક્ષા કરે. અને ધર્મ એટલે શું, જે તમારું કર્મ એ જ ધર્મ.
તમે મૂળ બને ત્યાં સુધી જો સત્ય અહિંસા ચોરી ન કરવી વણ જોતું ન સંગરવું બ્રહ્મચર્ય ને જાતે મહેનત કોઈ અડે ન અભરાવું મહાત્મા ગાંધીજી આવા 16 જેટલા સદગુણો કહેતા હતા એ ધર્મ છે શાલીનતાથી રહ્યો કોઈને નડો ની તો સેવા છે શાહબુદ્દીન રાઠોડ કહે છે ભાઈ કોઈને નડો ની તો સેવા જ છે તમારી સમજી લ્યો એમ ધર્મ જે છે કોઈ બાબા કોઈ ભગવાન ઈવન તો ભગવાન પણ તમારા કર્મ ને આધીન તમને ફળ આપે તમે હું એમ તો હે ચોરી કરવા જાઉં કે હે ભગવાન મારી લાજ રાખજો કોઈ ઉઠી ન જાય એમ હાલે કઈ ભગવાન આપણા એવું કરે કે તમે ઓલાની તમે ચોરી કરી લ્યો અને ભગવાન તમને બચાવી લે એટલે આપણી બધી જે આ માનસિકતા છે કે શોર્ટકટમાં સુખી થઈ જવાની માનસિકતા જે છે એને કારણે આ હાથરસ જેવી ઘટના જે ઉત્તર પ્રદેશમાં બની તે થઈ છે.